વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 અને પ્રશ્ન ક્રમાંક આપણો 32મો, બરાબર. આપણે ત્યાં હજી 32 એટલે કે 36 નંબરના પ્રશ્ન સુધી આપણા બે ગુણના પ્રશ્નોનો જ વિભાગ હોય છે, કારણ કે આપણે 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્ન લખવાના હોય છે, પરંતુ આપણે અહીંયા તમને સોલ્યુશન 13 પ્રશ્નોનો આપીએ છીએ. તો એમાંનો 32મો પ્રશ્ન છે, જળ પ્લાવિત ક્ષેત્રના વિકાસ માટે કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. કેવા કાર્યક્રમો હાથ ધરવા જોઈએ જેથી જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ થાય. જળપ્લાવિત ક્ષેત્ર એટલે એક મોટો પ્રાકૃતિક એકમ છે. આપણે આગળ વાત થઈ ગઈ છે કે એક મોટો પ્રાકૃતિક એકમ કે જે પાણીને એકઠું કરતું, દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ એક મોટું તળાવ છે, એની ઉપરવાસમાં એક વિશાળ જંગલ છે, ત્યારે એ વિશાળ જંગલનું બધું પાણી એકઠું થઈને ક્યાં આવવાનું છે? આ તળાવમાં. તો આ તળાવ માટેનો જળપ્લાવિત ક્ષેત્ર એની બાજુમાં રહેલું જંગલ છે. એટલે જળપ્લાવિત ક્ષેત્ર એક મોટો પ્રાકૃતિક એકમ છે. પહેલો મુદ્દો, આપણે એની ખાસ જાળવણી કરવાની જરૂર છે, કારણ કે જળપ્લાવિત ક્ષેત્રો ને જાળવશું ને તો ભવિષ્યમાં પાણીની તંગી સર્જાશે નહીં, અછત સર્જાશે નહીં. જળપ્લાવિત ક્ષેત્રનો વિકાસ કરશું ને તો પાણીની ક્યાંક ને ક્યાંક અછત વર્તાશે નહીં. સૌથી પહેલો મુદ્દો લખશું કે જળપ્લાવિત ક્ષેત્ર એક મોટો પ્રાકૃતિક એકમ છે. આ પહેલો મુદ્દો આપણો કે જળપ્લાવિત ક્ષેત્ર એક મોટો પ્રાકૃતિક એકમ છે. નંબર 2, છેવટે તો એ શાખા બેસિન વિસ્તાર જ છે, બરાબર. એટલે કે કોઈ પણ નદીની શાખા નદીને પણ એનો જળપ્લાવિત ક્ષેત્ર જ કહેવાય, એટલે એનો બેસિન વિસ્તાર છે. આગળ વધીએ. જળપ્લાવિત ક્ષેત્ર એ જેમાં જમીન, ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, હોર્ટિકલ્ચર, ગૌચર વિકાસ, સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમનો સમાવેશ થાય છે. મિત્રો, આ જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એટલે કરવો જોઈએ કે જેનાથી જમીનની અંદર ભેજ સંરક્ષણ થાય, એટલે કે ખેતી માટેની અનુકૂળતા વધે અને ફળદ્રુપતા પણ વધે. બીજું, જળ સંચયન થાય, પાણી એકઠું થાય. ત્રીજું, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરી શકાય. ચોથું, વનીકરણ કરી શકાય, જંગલોનું પ્રમાણ વધારી શકાય. પાંચમું, હોર્ટિકલ્ચર, બરાબર, ક્યાંક ને ક્યાંક જૈવિક ખેતીનો વિકાસ કરી શકાય. ગૌચરનો વિકાસ થાય, એટલે કે જે જમીનમાં ઘાસ ઉગી નીકળે એટલે ગૌચરના તરીકેનો ઉપયોગ થાય. સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી કાર્યક્રમોમાં સમાવેશ થાય, એટલે કે ઘણા બધા કાર્યક્રમો છે, સામુદાયિક એટલે બધાનો ઉત્કર્ષ થાય એવા કાર્યક્રમો. તો મિત્રો, અહીંયા આપણે 4 મુદ્દાઓમાં પહેલો મુદ્દો હું લખ્યો તો કે એક પ્રાકૃતિક એકમ છે, શાખા બેસિન વિસ્તાર છે, બરાબર. અને આમ જોઈએ તો એક મુદ્દો એ પણ લખી નાખે કે એક સ્ત્રાવ ક્ષેત્ર છે. જળપ્લાવિત ક્ષેત્ર એ સ્ત્રાવ ક્ષેત્ર, સ્ત્રાવ એટલે વહેવું. આપેલા ચિત્રની અંદર જળપ્લાવિત ક્ષેત્રને ડેવલપ કરી રહ્યા છે જેથી પાણી ત્યાં એકઠું થાય. આમ તો આપણે એને ડેમ, ચેક ડેમ, બોરીબંધ એવા નામથી પણ ઓળખી શકીએ, કારણ કે ત્યાં જળપ્લવન તો થાય જ છે. અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના સામૂહિક પ્રયત્નથી આ પ્રકારના ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે છે. એટલે આપણા માટે અહીંયા 5 કે 6 મુદ્દાઓ થઈ જાય છે જે આ પ્રશ્ન માટે ઇનફ છે.